જમ્મુ કાશ્મીરમાં શું વિધાનસભા ચૂંટણીઓ જલ્દી થશે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આપેલા એક નિવેદન બાદ કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરમાં ઝડપથી વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે સીમાંકન અને મતદાતા યાદીના પુનઃનિરીક્ષણનું કામ સમાપ્ત થઈ ગયું છે તેની સાથે મનોજ સિન્હાએ કહ્યું છે કે વિધાનસભા ચૂંટણી પર નિર્ણય લેવો ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે એલજી મનોજ સિન્હાના આ નિવેદન બાદ એ વાતની આશા કરાઇ રહી છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ઝડપથી થવાની સંભાવના છે કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરમાં સક્રિય રાજકીય પક્ષ લાંબા સમયથી રાજ્યમાં ચૂંટણી કરાવવાની માંગણી કરી રહ્યા છે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું છે કે લોકોને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કોઈ આતંકી ઘટના થઈ નથી અમે તેને સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે કાશ્મીર ખીણના માહોલને લઈને તેમણે કહ્યું છે પાકિસ્તાનની ઉશ્કેરણી પર સામાન્ય જીવનને બાધિત કરનારા ભાગલાવાદીઓ અને અન્ય લોકોનો યુગ ઇતિહાસની વાત થઈ ગઈ છે જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ છવ્વીસ જુલાઈએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે આમાં કોઈ આશ્ચર્ય નથી કે ભાજપ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની મંજૂરી આપવાથી ખૂબ ડરી રહ્યું છે મહત્વપૂર્ણ છે કે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ જમ્મુ કાશ્મીરમાંથી બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેરને હટાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટી